દોસ્તો ડેઇલી હંડ દ્વારા ડેઇલી લર્ન નામની એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં આઈ એચયુ નામની એક્ઝામ લેવામાં આવશે જેમાં તમે મોબાઈલ લેપટોપ તેમજ અન્ય ઇનામો જીતી શકો છો સીબીએસસી સ્ટેટ બોર્ડ જે ડબલ ઇ એનઇટી કોડિંગ તેમજ રોબોટિક્સને લગતું નોલેજ તમને મળશે સારી એવી પરીક્ષા આપીને તમે પચાસ કરોડ સીધાના ઇનામો જીતી શકો છો પ્રથમ વખત દોસ્તો સ્ટેટ અને નાના શહેરો પછી ગ્રામીણ વિભાગ પણ ક્વોલિટી લેવલનું નોલેજ પહોંચે તેને ધ્યાનમાં રહીને સરસ મજાની એક એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે જેમાં હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજને લગતું પણ નોલેજ તમને વિડીયો મારફતે મળશે તો રાહના જુઓ વિડિયો નીચે લિંક મળી છે ફટાફટ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન ફ્રીમાં કર તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતથી વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે

તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કુપન કોડ છે તેમાં જોબ સ્ટેન્ડ

તો પ્લીઝ વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો કરજો તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો આગળ વાત કરીએ તો નગરપાલિકામાં નીચે મુજબની મુજબ સરકારીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ કમિશનર સાહેબ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમ પ્રમાણે ભરવાની થાય છે ટોટલ હાલમાં બે વેકેન્સી અવેલેબલ છે અને બે વેકેન્સી પાસે અરજીઓ લાયક ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવી છે

પહોંચાડવાની છે દોસ્તો આગળ વાત કરીએ ટોટલ બે જગ્યાઓ છે સફાઈ કામદારની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એક વેકેન્સી છે જ્યારે આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ માટે એક વેકેન્સી છે એમ થઈને ટોટલ બે વેકેન્સી માટે ભરતી આવી છે શૈક્ષણિક લાયકાત તરીકે લખી વાંચી શકે તેવા તમામ ઉમેદવારો અરજી કરી પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક સેવા સરકાર સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે એના પછી દોસ્તો વાત કરીએ તો અરજી તમારે પાંચ માર્ચ બે હજાર બાવીસથી થી ચાર એપ્રિલ બે હજાર બાવીસ સુધીમાં મળી રહે તે રીતથી કરવાની રહેશે દોસ્તો અરજી તમારે ચીફ ઓફિસર શ્રી ઝાલોદ ઝાલોદ નગરપાલિકા તાલુકો જિલ્લો દાહોદ ખાતે કરવાની રહેશે અરજી તમે આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે કરી શકો છો એના સિવાય જે અરજીઓ મળશે તેને રદ ગણવામાં આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી આગળ વાત કરીએ ડોક્યુમેન્ટની તરજદારોએ અરજી સાથે ચાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંબર એક શાળા છોડિયાનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ તથા અરજીમાં મંગાવેલ આવેલ પુરાવાઓ તમારે રજૂ કરવાના છે સામાન્ય અરજદારની ઉંમર અઢાર થી ચોત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે એના પછી દોસ્તો આગળ વાત કરીએ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કર્યા બાદ પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચલો દોસ્તો આગળ વાત કરીએ તો અરજી ચકાસણી પછી યોગ્ય ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે તો એ પણ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઈ પણ ફી લેવામાં આવશે નહીં પરંતુ અરજી સાથે પછાત વર્ગ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે આર્થિક નબળાનું સક્ષમ ઓથોરિટીનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણસર ફેરફાર કરવાની સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ માટે કારણ આપવા બંધાયેલી નથી આ જગ્યા પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટ્રનને ધ્યાનમાં લઈને ભરવામાં આવી રહી છે જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે વિકલાંગના પ્રકારમાં વીએચએચએચ ઓએસ ધરાવતા વ્યક્તિ ચાલીસ ટકા ધરાવતી વ્યક્તિ પણ અરજી કરી શકશે એના પછી રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ બેરોજગાર ઉમેદવારો પણ નિયત નમૂના તેમજ જાહેરાતની શરતો અનુસાર અરજી કરી શકશે અરજીઓ મંજૂર કે નામંજૂર કરવાની સત્તા ઝાલોદ નગરપાલિકાની છે તેની તમામ હિત સંબંધ ધરાવનારોએ ખાસ નોન લેવાની છે જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરીને ખાસ જણાવે ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય